गुजरात सहित देशभरमां आजे दिवाळीना पर्वनी धामधूमपूर्वक उजवणी करवामां आवे छे। तो आजे मंदिरमां दर्शन करवानुं अनेरुं महत्व रहेलुं होय छे। देशभरमां आजे दिवाळीना हर्षोल्लास साथे उजवणी करवामां आवशे। तो आजना दिवसे भगवानना दर्शननुं अनेरुं महत्व रहेलुं होय छे, जेने पगले सवारथी ज मंदिरोमां भक्तोनी भीड जोवा मळी रही छे। भगवानना दर्शन करी लोको धन्यता अनुभवी रह्या छे। तो दिवाळी पर्वे यात्राधामों पर श्रद्धाळु उमट्या छे। सवारथी ज मंदिरोमां भक्तोनी भारे भीड़ जोवा मळी रही छे। आजना दिवसे दर्शन करवानुं अनेरुं महत्व रहेलुं होय छे। तो दिवाळी पर्वे यात्राधामों पर श्रद्धाळु उमट्या छे। अंबाजी, पावागढ़, चोटीला सहितना यात्राधामोमां भाविकोनुं घोड़ापूर उमट्युं छे। सवारथी ज मंदिरोमां भक्तोनी भारे भीड़ जोवा मळी रही छे। तो आजे दिवाळी पर्व छे, जे निमित्ते आजे भक्तो भगवानना दर्शन करीने धन्यता अनुभवी रह्या छे। संवाददाता अमित रूपापरा सूरत थी लाइव जोड़ाई गया छे ने अमदावाद थी रवि भावसार लाइव जोड़ाई गया छे। जे अमित, हूँ आपने पूछवा मांगीश के आज दिवाळी नो पावन पर्व छे, आज भगवान नो दर्शन करवानो अनेरु महत्व रहेलुं होय छे, जेने पगले आज मंदिरों में क्या प्रकार नो माहौल छे ने लोकोनी केटली भीड़ जोवा मळी रही छे? जी, दिवाळीनो पर्व लોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહ લઈને આવે છે। દિવાળીના પર્વ નિમિત્તે આજે લોકો છે પરિવારની સાથે પહેલા દેવસ્થાન પર જઈને માતાજી કે પછી કોઈ દેવના દર્શન કરવાનું ખૂબ જ વધારે પસંદ કરતા હોય છે। કારણ કે દિવાળીના પર્વની જો ઉજવણી માતાજીના કે દેવના આશીર્વાદથી કરવામાં આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે, અને તેને જ લઈને આજે સુરતનું અંબિકા નિકેતન જે મંદિર છે તે ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે। અને અંબિકા નિકેતન મંદિરમાં આજે દિવાળીનો પર્વ હોવાને લઈને હજારોની સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે। વહેલી સવારથી 4 વાગ્યાથી લોકો અહીંયા મંદિર બહાર લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા। હજારો લોકો અહીં પરિવાર સાથે માતાજીના દર્શને અહીં પહોંચ્યા છે। માતાજીના દર્શન કરીને તેઓ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। માતાજીના આશીર્વાદ લઈને આ લોકો છે તે અહીંયા દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે। મહત્વની વાત કહી શકાય કે દિવાળીનો પર્વની આતુરતાથી રાહ જોવાતી હોય છે। વર્ષમાં એક જ એવો પર્વ છે કે જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, અને આજે જ્યારે દિવાળીનો દિવસ છે ત્યારે જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા અંબિકા નિકેતન મંદિરમાં ઉમટી રહ્યા છે। આપણે અંબિકા નિકેતન મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા। અંબિકા નિકેતન મંદિરના જે ટ્રસ્ટી છે તેમની સાથે વાત કરીશું। જે આપને પૂછવા માંગીએ છીએ, દિવાળીનો પર્વ છે, લોકો ઉમટી રહ્યા છે, શું કહેશો, શું સંદેશો છે? આજે અંબિકા નિકેતન તરફ થઈ ચંદ્રિકાબેન મકવાણ બોલું છું। દિવાળીની શુભકામના માને આંગળે હજારો ભક્તો આવી રહ્યા છે અને માના આશીર્વાદ લે છે અને દર્શન કરી માના આશીર્વાદ લે ને ધન્યવાદ, સારું આરોગ્ય આપે મા પાસે માંગણી કરે છે અને મા એને જરૂર એની મનોકામના પૂર્ણ કરે છે। મા ભક્તોને આશીર્વાદ આપી દર્શન કરે છે અને આગળ વધે છે। હજી ચોક્કસથી દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે, ભવી રહ્યા છે। જી જી, આપણી સાથે અમદાવાદથી રવિ ભાવસાર જોડાયેલા છે। જી રવિ, આજે દિવાળી નિમિત્તે અમદાવાદના મંદિરોમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે જે પ્રમાણે જે દિવાળીનો તહેવાર છે ત્યારે લોકો છે તે લોકો વહેલી સવારે ઉઠીને જે માતાજીના દર્શન છે તે માતાજીના દર્શન કરતા હોય છે। જો સીધા દર્શન જોઈ શકાય કે અત્યારે હાલ જે માતાજીનું મંદિર છે તે ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યું છે, અને સાથે સાથે જે લોકો છે તે લોકો અત્યારે હાલ દિવાળીના દિવસેની શરૂઆત છે તે શરૂઆત માતાજીના દર્શન કરીને કરતા હોય છે। એટલે કે જ્યારે તહેવારોની શરૂઆત થઈ ગઈ હોય છે ત્યારે મંદિરોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો આવતા હોય છે, અને સાથે સાથે જે દર્શન કરીને જે દિવસો છે તે દિવસોની શરૂઆત છે તે શરૂઆત કરતા હોય છે, અને સાથે સાથે જે ભક્તિમય માહોલ છે તે ભક્તિમય માહોલ પણ હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। સમગ્ર વિગત બદલ આપનો આભાર. જી અમિત, જોડાવા બદલ આપનો પણ આભાર.